सूरत में मच्छरों त्रास वत्ता तंत्र एलर्ट डोर टू डोर सर्वेलन्स की कामगिरी हाथ धरी। सूरत में मच्छरों नो त्रास वत्ता आरोग्य विभाग एलर्ट थयुं छे। अत्यारे छेल्ला 10 दिवस में समग्र शहर में डोर टू डोर सर्वे करवामां आवे छे। जोन अने वोर्ड प्रमाणे टीमों बनावी घरे घरे पहोंची स्थल समितिनी समीक्षा कराई रही छे। छेल्ला 10 दिवस में 5 लाखथी वधु घरोना सर्वे करवामां आव्या। आरोग्य तंत्रे पाणीजन्य रोगचाळानो फैलाव थता अटकाववा माटे झूंबेश स्वरूपे कामगिरी शुरू करी। मच्छरोना त्रास वत्ता सूरत में जाहिर आरोग्यने मुद्दे शुरू करायेल विशेष अभियान शुरू करायुं, जे अंतर्गत मात्र 4 दिवस में 7.27 लाख घरों में तपास करवामां आवी। वरसादी पाणीना भरावाने मुद्दे बे जवाबदार जणાય આવેલા કુલ 1158 મિલકતદારોને નોટિસ પાઠવી દંડ ફટકારવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુમાં શહેરમાં ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે, જેને લઈ આરોગ્ય તંત્ર પાણીજન્ય રોગોનો ફેલાવો થતા અટકાવવા માટે ઝુંબેશ સ્વરૂપે કામગીરી શરૂ કરી છે। મહદઅંશે ઝાડા ઉલટીના કેસો દૂષિત પાણી અથવા દૂષિત ખોરાક ખાવાથી થતા હોય છે। આરોગ્યની ટીમને ઘરોમાં સર્વે દરમિયાન 241 જેટલા છૂટા છવાયા સામાન્ય ઝાડાના દર્દીઓ મળી આવ્યા તથા 900 જેટલા તાવના દર્દીઓ મળી આવ્યા છે। આ તમામ લોકોને નજીકના શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈ સારવાર આપવાનું શરૂ કરાયું। 10 દિવસમાં 5 લાખથી વધુ ઘરોનો સર્વે પૂર્ણ। સુરત સહિત સમગ્ર રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે રોગચાળામાં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો। ત્યારે શહેરમાં દિન પ્રતિદિન ઝાડા, ઉલટી, મેલેરિયાના ડેન્ગ્યુ, ગેસ્ટ્રોના કેસો વધી રહ્યા છે। પાણીજન્ય રોગોનો ફેલાવ થતા અટકાવવા અને જાહેર આરોગ્યની સ્થિતિ વધુ જોખમાં નહીં તે માટે ઝુંબેશ સ્વરૂપે કામગીરી શરૂ કરી। શહેરના અલગ અલગ વિસ્તારમાં ગંદા પાણીની ફરિયાદ વચ્ચે ઝાડા, ઉલટી, તાવ સહિતની અન્ય બીમારીના કેસો અંગે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી। ઝાડા ઉલટીના કેસો દૂષિત પાણી અથવા દૂષિત ખોરાક ખાવાથી થતા હોય છે। આ કેસના દર્દીઓને ઝડપથી શોધી કાઢી તાત્કાલિક સારવાર શરૂ થાય તે માટે આરોગ્ય તંત્રએ જોન પ્રમાણે ટીમ બનાવી ઘરે ઘરે ફરી કામગીરી કરવામાં આવી રહી છે। છેલ્લા 10 દિવસમાં 5 લાખથી વધુ ઘરોના સર્વે પણ કરવામાં આવ્યા છે। દરમિયાન 241 જેટલા છૂટાછવાયા સામાન્ય ઝાડાના તથા 900 જેટલા તાવના દર્દી મળી આવ્યા છે। રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત।